नमस्कार, गुड मॉर्निंग मित्रों। छेले आपणे पाठनी अंदर विद्युत चुंबकीय प्रेरणनी घटनाओ जुदा जुदा प्रकारना वीडियोनी साथे समझूतीमां जोई। हवे विद्युत चुंबकीय प्रेरणनी जे घटना छे ए एक सिद्धांत छे। विज्ञाननी अंदर कोई पण प्रकारना सिद्धांतनी शोध थाय त्यार पछी ए सिद्धांत उपर चालता यंत्रोनी शोध करवामां आवे छे। कारण के माणसोने उपयोगी यंत्रो छे, सिद्धांतनो उपयोग करीने यंत्रो बनावामां आवे छे। तो आवी ज रीतनुं एक यंत्र छे ए छे विद्युत जनरेटर। जनरेट एटले उत्पन्न करवुं, जनरेटर एटले उत्पन्न करनार, विद्युत जनरेटर विद्युत उत्पन्न करनार यंत्र। आपणे नाम सांभळ्युं होय विद्युत जनरेटर, घणी बधी जग्याए लाइट जवानो प्रोब्लेम होय जनरेटर उपर काम चाले छे। जनरेटर जे कोई मॉल होय, कोई सिनेमा घर होय, कोई नाट्य गृह होय, कोई हॉस्पिटल होय, अथवा तो इमरजेंसी सर्विसेस पूरी पाड़ती कोई पण जग्याए जो लाइट वही जाए एटले के वीजळी गुम थई जाए तो एना बदले विद्युत जनरेटर चालू करी अने विद्युत जे तात्कालिक पूरी पड़ाय छे। तो आ विद्युत जनरेटर जे ए केवी रीते काम करे छे, दरेक जग्याए जे विद्युत उत्पन्न करवामां आवे छे ते दरेक पावर सेक्टर नी अंदर विद्युत जनरेटर नो ज उपयोग करवामां आवे छे। आज सिद्धांत नो उपयोग छे बधे થાય છે અને વિદ્યુત પ્રવાહ જે ઉત્પન્ન કરવામાં આવે છે। વિદ્યુત જનરેટર જ્યાં સુધી આપણે પ્રશ્ન છે ત્યાં સુધી આપણને ચાર માર્કની અંદર આખો પ્રશ્ન પૂછાય છે। તો વિદ્યુત જનરેટરની અંદર એ વિદ્યુત મોટરની જેમ આપણે ચાર થી પાંચ મુદ્દાની અંદર એ આખો પ્રશ્ન છે એ ભણશું। એમાં પહેલો વસ્તુ છે એ છે એનો સિદ્ધાંત, વિદ્યુત જનરેટરનો સિદ્ધાંત। તો વિદ્યુત જનરેટરનો સિદ્ધાંત છે એ આપણે હમણાં વાત કરી એમ કે એનો સિદ્ધાંત એ વિદ્યુત ચુંબકીય પ્રેરણ જે આપણે અગાઉના લેક્ચરની અંદર ભણી ગયા, એટલે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર કામ કરે છે એવું આપણે કહી શકીએ। એટલે આ એનો પહેલો સિદ્ધાંત વિદ્યુત ચુંબકીય પ્રેરણ। બીજો સિદ્ધાંત એ છે જનરેટરને આપણે ફેરવવાનું હોય છે, આપણે ફેરવવાનું હોય છે એટલે આપણે જનરેટરને આપીએ છીએ યાંત્રિક ઉર્જા, એટલે આપણે એને યાંત્રિક ઉર્જા આપીએ એટલે એ આપણને વિદ્યુત ઉર્જા આપે એટલે કે વીજળી આપે છે। તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર આ એનો બીજો સિદ્ધાંત છે। એટલે આપણે બે સિદ્ધાંત યાદ રાખવાના, આપણે ફેરવવાનું હોય એટલે આપણે યાંત્રિક ઉર્જા આપીએ એ ફરે એટલે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય એટલે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર એ એનો બીજો સિદ્ધાંત છે। ત્યાર પછી બીજી વસ્તુ આવે છે એ એની આકૃતિ। તો આકૃતિ જો અહીંયા આપણે બાજુમાં પહેલેથી દોરીને મૂકી દીધી છે બરોબર, એટલે એ આકૃતિની અંદર આપણે જોતું જવાનું। આકૃતિ પછીનો ત્રીજો મુદ્દો છે એ રચના છે। કારણ કે આકૃતિ તમે જો દોરશો તો જ રચના આવડશે, એટલે આકૃતિ જે અગાઉથી દોરી રાખવાની, કોઈ પણ પ્રશ્ન હોય છે એ પ્રશ્નની અંદર આકૃતિના માર્ક હોય છે। અહીંયા વિદ્યુત જનરેટર છે તો એના પ્રશ્નની અંદર આકૃતિ છે એ 1.5 થી 2 માર્કની વેલ્યુ ધરાવે છે। 4 માર્કનો પ્રશ્ન હોય તો 1.5 થી 2 માર્ક માત્ર આકૃતિના હોય છે, એટલે આકૃતિ પરફેક્ટ દોરવાની, 3-4 વાર પ્રેક્ટિસ કરવાની, ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરવાનો અને પછી આકૃતિ દોરવાની, એટલે આકૃતિ ઉપરથી હવે આપણે એની રચના લખશું। તો રચનાની અંદર એનો મુદ્દા નંબર 1 આવે છે। પહેલો મુદ્દો છે એ લંબચોરસ ગૂંચળું ABCD, જે વાહક તારનું ગૂંચળું બનાવ્યું હતું એ વાહક તારનું ગૂંચળું જ આપણે અહીં આગળ ઉપયોગ કરશું। આપણે રચનાની અંદર પહેલો મુદ્દો આપણે લઈ લઈએ, પહેલો મુદ્દો છે લંબચોરસ ગૂંચળું ABCD જે અહીં આકૃતિમાં આપણને બતાવેલો છે। કાયમી ચુંબકીય બે ક્ષેત્રોની વચ્ચે, બે ધ્રુવોની વચ્ચે તેને મૂકવામાં આવે છે, કે ત્યાંથી આપણો કાર્યક્રમ છે એ શરૂ થાય લખવાનો બરોબર। કે લંબ ચોરસ વાહક તારનું ગૂંચળું ABCD આખું લખવાનું છે તમારે, હું પોઈન્ટ લખું છું। લંબચોરસ વાહક તારનું ગૂંચળું ABCD
એને શું કરવામાં આવે છે તો કે કાયમી ચુંબકીય ક્ષેત્રમાં જે બાજુમાં બતાવે છે એ કાયમી ચુંબકીય ક્ષેત્ર એના બે ધ્રુવો અથવા કાયમી ચુંબકના બે ધ્રુવો એમ લખશું આપણે કાયમી ચુંબકના બે ધ્રુવો કાયમી ચુંબકના બે ધ્રુવોની વચ્ચે એને મૂકવામાં આવે છે। ત્યાર પછી બીજો મુદ્દો છે કે આ ગૂંચળાના બે છેડા અહીંયા જોશો તમે તો ગૂંચળાના બંને છેડા છે એની સાથે બે રિંગ જોડેલી છે એટલે ગૂંચળાના બંને છેડે ધાતુની બે રિંગ ગૂંચળાના બંને છેડે ધાતુની બે રિંગ એકનું નામ છે આર વન અને બીજીનું નામ છે આર ટુ એટલે ધાતુની બે રિંગ આર વન અને આર ટુ જોડવામાં આવે છે એટલે આ બીજો મુદ્દો છે। પછી આપણે રિંગનું વર્ણન કરી દેવાનું કે આ રિંગ છે એ કેવી છે તો કે આપણે વિદ્યુત મોટરમાં જોયું હતું બરોબર કે રિંગ છે એ અંદરની બાજુથી અવાહક હોય છે। રિંગ છે એ અંદરની બાજુ કેવી હોય છે અવાહક જે આપણે જોયું હતું અને બીજું તો કે એ સરળતાથી ભ્રમણ કરી શકે તેવી હોય છે તેને એક્સલ સાથે જોડેલી હોય છે। એક્સલ એટલે ધરી અહીં આપણે આ એક વાક્ય ઉમેરવું પડશે એક્સલ એટલે કે ધરીની સાથે એને જોડેલી હોય છે અને તે સરળતાથી ભ્રમણ કરી શકે એવી હોય છે કારણ કે અહીંયા ભ્રમણ આપણે કરાવવાનું છે એટલે સરળતાથી ભ્રમણ થાય એ જરૂરી છે કારણ કે આપણે ઓછામાં ઓછું બળ વાપરી અને એ ફરે એ અગત્યનું છે એટલે એક્સલ સાથે જોડેલી હોય ધરી સાથે જોડેલી હોય અને સરળતાથી ભ્રમણ કરી શકે તેવી હોય છે એટલે કોની વાત કરી અહીંયા આપણે બે રિંગની વાત કરી આર વન અને આર ટુ। ત્યાર પછીની વાત કરવાની કે આર વન અને આર ટુ ની સાથે સંપર્કમાં હોય તેવા બે બ્રશ બરોબર અહીંયા જો દેખાય છે આકૃતિમાં કે રિંગ આર વન અને આર ટુ રિંગ આર વન અને આર ટુ એની સાથે સંપર્કમાં હોય અહીંયા દેખાય છે આપણને એ રીતે રિંગની સાથે સંપર્કમાં હોય છે તેવા આર વન અને આર ટુ ની સાથે સંપર્કમાં હોય તેવા બે બ્રશ તો એને બ્રશ નામ આપેલું છે જે આપણે વિદ્યુત મોટરની અંદર હતા બરોબર અહીંયા આગળ છે તેવા બે બ્રશ બી વન એટલે આર વન ની સાથે બી વન અને આર ટુ ની સાથે બી ટુ એ જોડવામાં આવે છે બરોબર રિંગ આર વન અને આર ટુ એની સાથે સંપર્કમાં હોય તેવા બે બ્રશ બી વન અને બી ટુ એને જોડેલા હોય છે। ત્યાર પછીનો મુદ્દો કે બ્રશ બી વન અને બી ટુ બ્રશ બી વન અને બ્રશ બી ટુ એની વચ્ચે એટલે બે છેડાની વચ્ચે બી વન નો એક છેડો બી ટુ નો એક છેડો અહીંયા આપણને આકૃતિમાં દેખાય છે કે બી વન અને બી ટુ એને બંને છેડાની વચ્ચે એક ગેલ્વેનોમીટર વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે ગેલ્વેનોમીટર રાખવામાં આવે છે જે વિદ્યુત પ્રવાહની હાજરી નોંધે છે વિદ્યુત પ્રવાહની હાજરી કહીએ કારણ કે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થયો કે નહીં આપણે ગૂંથવાનું છે તો વિદ્યુત પ્રવાહની હાજરી નોંધે છે તો અહીંયા આગળ આ રીતે આપણે લખવાનું તો આટલા મુદ્દાની અંદર આપણી રચના પૂરી થાય। ત્યાર રચના પછીનો મુદ્દો આવે છે એ આવે છે કાર્ય પદ્ધતિ બરોબર મેં એકદમ ટૂંકમાં લખેલું છે હું બોલું એ પ્રમાણે લખવાનું છે બરોબર કારણ કે અહીંયા બધું લખાય આપણને પોહાણ ન થાય બરોબર એટલે આપણે ટૂંકમાં લખીએ છીએ બોલું એ રીતે મુદ્દા પડવા જોઈએ તો કાર્ય પદ્ધતિ તો કાર્ય પદ્ધતિની અંદર આપણે પહેલો જ મુદ્દો હમણાં આપણે વાત કરી એમ જેમ પતંગની અંદર રીલ પોરાવા જાય અને ઓલો ચરખો ફેરવે બસ કોપી ટુ કોપી એવી રચના છે વચ્ચેનો ભાગ છે એ ચરખાની ધરી છે અને પછી એને એક હેન્ડલ હોય એ હેન્ડલ દ્વારા એને ફેરવવામાં આવે છે એટલે અહીંયા તે આપણો પહેલો જ કે રિંગની સાથે જોડેલી ધરી એને ચુંબકીય ક્ષેત્રની વચ્ચે
કેવી રીતે પરિભ્રમણ કરાવવામાં આવે છે અહીં આપણે પહેલો મુદ્દો લખશું એનો બરાબર મુદ્દા નંબર એક રિંગની સાથે જોડેલી ધરી જો અહીંયા રિંગને ધરીની સાથે જોડેલી છે એટલે રિંગની સાથે જોડેલી ધરીને રિંગની સાથે જોડેલી જે ધરી છે એને એવી રીતે પરિભ્રમણ કરાવવામાં આવે છે પરિભ્રમણ એટલે ફેરવવામાં આવે છે એવી રીતે એને પરિભ્રમણ કરાવવામાં આવે છે એવી રીતે પરિભ્રમણ કરાવવામાં આવે છે કે જેથી એની બે બાજુ છે એબી અને સીડી બાજુ એટલે અહીંયા આપણે પહેલા લખવાનું કે એબી બાજુ ઉપર તરફ એબી બાજુ ઉપર તરફ અને સીડી બાજુ નીચેની તરફ ગતિ કરે એબી બાજુ ઉપર તરફ અને સીડી બાજુ છે એ નીચેની તરફ ગતિ કરે આવી રીતે એને આપણે ફેરવવાનું એબી બાજુ ઉપર જાય અને સીડી બાજુ નીચે જાય એટલે ગૂંચળું છે એ સમઘડી દિશામાં પરિભ્રમણ કરે છે આથી ગૂંચળું સમઘડી દિશા એટલે ક્લોકવાઇઝ સમઘડી દિશામાં એનો પરિભ્રમણ થાય છે ઘડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ કરે પરિભ્રમણ કરે એટલે શું થાય તો કે ચુંબકીય ક્ષેત્રની વચ્ચે મૂકેલું છે એટલે તેથી એબી અને સીડી દિશાઓમાં તેની બાજુઓ એબી અને સીડીમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે એબી અને સીડી જે બંને બાજુ છે એ બાજુમાં એબી અને સીડી બંને બાજુમાં તે જ દિશામાં વિદ્યુત પ્રવાહ તે જ દિશામાં વિદ્યુત પ્રવાહ છે એ પ્રેરિત થાય છે અને એ ઉત્પન્ન થયેલો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય એટલે ઉત્પન્ન થાય એમ અને પ્રેરિત થયેલો વિદ્યુત પ્રવાહ તે એની દિશા આપણે આપવાની કે એ બી સી ડી માર્ગે વહે છે એ બી સી ડી માર્ગે એ પરિપથની અંદર વહે છે પણ નિર્ણય લખવાનું કે પણ બહારના પરિપથમાં એનો બહારનો પરિપથ છે જો ને આપેલો છે એટલે બહારના પરિપથમાં બહારનો પરિપથ એટલે બ્રશ બી વન થી બી ટુ સુધીનો છે કે બહારના પરિપથમાં એ વિદ્યુત પ્રવાહ છે એ બી ટુ થી બી વન તરફ વહે છે અંદરના પરિપથમાં આમ કરીને આમ વહે છે બહારના પરિપથમાં આમથી આમ વહે છે એટલે આપણને ખબર પડે કે એબીસીડી કઈ બાજુ છે એબીસીડી અહીંથી આમ બાજુ છે બરોબર છે અને બ્રશ છે એ બી ટુ આ બાજુ છે અને બી વન આ બાજુ છે એટલે બી ટુ થી બી વન આમ વહે છે વિદ્યુત પ્રવાહ ઓલામાં આમથી આમ વહે છે આમાં આમથી આમ વહે છે એટલે બંનેની અંદર વિદ્યુત પ્રવાહની દિશા છે એ એકબીજા કરતા ઉલટી છે એટલે અહીંયા આગળ બહારના પરિપથમાં અને અંદરના પરિપથમાં બે નો આપણે અહીંયા એક મુદ્દાની અંદર લખી નાખ્યો હવે સમઘડી દિશામાં ગૂંચળું પરિભ્રમણ કરે એટલે એનું અડધું પરિભ્રમણ પૂરું થાય એ પછીની વાત કરવાની કે અડધું પરિભ્રમણ પૂરું થતા બરોબર અડધું પરિભ્રમણ પૂરું થાય એટલે શું થાય તો કે બાજુઓ ઉલટાઈ જાય એટલે અડધું પરિભ્રમણ છે એ પૂરું થાય ત્યારે સીડી બાજુ અથવા તો અડધા પરિભ્રમણ બાદ ટૂંકું કરી નાખીએ આપણે બરોબર છે ગૂંચળાના અડધા પરિભ્રમણ બાદ અડધા પરિભ્રમણ બાદ આ ઘટના ઊંધી થઈ જાય બરોબર સીડી બાજુ ઉપર તરફ અને એબી બાજુ નીચેની તરફ સીડી બાજુ છે એ ઉપર તરફ જાય અને એબી બાજુ નીચેની તરફ ગતિ કરે છે અહીંયા આગળ શું લખ્યું હતું એબી ઉપર તરફ બરોબર અહીંયા આગળ આપણે એમ લખ્યું હતું કે એબી બાજુ છે એ ઉપર તરફ ગતિ કરે સીડી બાજુ નીચે તરફ ગતિ કરે અડધું પરિભ્રમણ પૂરું થાય એટલે ઊંધું થઈ જાય કે સીડી બાજુ નીચે તરફ ગતિ ઉપર તરફ જાય અને એબી બાજુ નીચે તરફ જાય શા માટે આવું થયું તો કે ગૂંચળું આમ કરીને આમ હોય બરોબર છે ધારો કે અહીંયા આગળ આપણી પાસે એક વાહક તારનું ગૂંચળું છે બરોબર અને વાહક તારનું ગૂંચળું છે એ આખું આમ કરી અને આમ પરિભ્રમણ કરે એટલે આ બાજુની સાઈડ આ બાજુ આવી જાય ને આ બાજુની સાઈડ આ બાજુ આવી જાય આમ કરીને
આમ બરાબર એટલે અડધા પરિભ્રમણ બાદ સીડી બાજુ ઉપર તરફ જાય અને એબી બાજુ નીચેની તરફ જાય છે એટલે કે ગતિ કરે છે આથી શું થાય તો કે આથી ઉત્પન્ન થતા પ્રવાહની દિશા પણ ઉલટાઈ જાય છે બરાબર આથી તેમાં જે પ્રવાહ ઉત્પન્ન થયો પ્રવાહ છે એ ઉત્પન્ન થતા પ્રવાહની દિશા કે તેમાં ઉત્પન્ન થતા પ્રવાહની દિશા પણ ઉલટાઈ જાય છે એટલે પ્રવાહ છે એ પણ ઉલટાઈ જાય છે કારણ કે પ્રેરિત પ્રવાહ જે ઉત્પન્ન થયો તો એનો આપણે માર્ગ લખ્યો તો એબીસીડી હવે શું થયું તો કે પ્રવાહોની દિશા ઉલટાણી તો ઉલટાઈ અને એ પ્રવાહોની દિશા કઈ થઈ ગઈ એ આપણે લખવાનું બરોબર છે કે પ્રવાહ છે એ ગૂંચળાની અંદર ડી સી બી એ માર્ગે વહે છે અને બહારના પરિપથમાં તો કે બહારના પરિપથમાં બી વન થી બી ટુ બ્રશ બી વન થી બ્રશ બી ટુ ના માર્ગે વહે છે પેલા કરતા ઊંધું થઈ ગયું અહીંયા એબીસીડી હતું બી ટુ થી બી વન હતું હવે બી ડીસી બી એ થઈ ગયું અને બી વન થી બી ટુ ના માર્ગે એનું વહન થયું એટલે આમ દરેક અડધા પરિભ્રમણ પછી પ્રવાહની દિશા બદલાય છે ખાસ અગત્યનો મુદ્દો આવ્યો કે આમ દરેક અડધા પરિભ્રમણ બાદ દરેક અડધા પરિભ્રમણ બાદ એટલે જયારે જયારે અડધું પરિભ્રમણ થાય ત્યારે પ્રવાહની દિશા બદલાય છે દરેક અડધા પરિભ્રમણ બાદ પ્રવાહની જે દિશા છે એ બદલાય છે દરેક અડધું પરિભ્રમણ થાય એટલે પ્રવાહની દિશા બદલાય બદલાય એટલે એક સરખા સમયગાળા પછી દિશા બદલે એવા પ્રવાહને પ્રત્યાવર્તી પ્રવાહ કહેવાય છે બરોબર પ્રવાહની દિશા બદલાય છે અને એ કેવી રીતે બદલાય તો કે એક સરખા સમય બાદ દિશા બદલે એક સરખા સમય બાદ દિશા બદલે તેવા પ્રવાહને તેવો જે પ્રવાહ છે તેવા પ્રવાહને એસી પ્રવાહ એવો પ્રવાહ એસી પ્રવાહ ગુજરાતીમાં એને પ્રત્યાવર્તી પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે અને તેથી જ આ જનરેટર છે એનું નામ પાડ્યું છે એસી જનરેટર વિદ્યુત જનરેટર છે બરોબર છે એને વિદ્યુતનો પ્રકાર કયો તો કે એસી પ્રકાર છે એટલે એસી જનરેટર તરીકે પણ ઓળખવામાં આવે છે એસી જનરેટર એટલે એર કન્ડિશનર નહીં સમજવાનો ઓલ્ટરનેટિવ કરંટ એસી પ્રવાહ જે એસી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એને કારણે એને એસી જનરેટર કહેવામાં આવે છે એવી રીતે એક ડીસી જનરેટર આવે છે જૂની ટેક્સ બુકમાં જૂના કોર્સની અંદર ડીસી જનરેટર આવતું હતું ડીસી જનરેટરની અંદર શું હતું કે અહીંયા જે બે રિંગ છે મને અહીંયા રિંગ આપી છે કઈ કઈ રિંગ આપી છે તો કે બે રિંગ આપી છે બી વન અને બી ટુ બરોબર જયારે ડીસી જનરેટર હોય તો એની અંદર એક જ રિંગ આવે એટલે પ્રવાહ છે એક જ દિશાની અંદર વહે અહીંયા જે લખ્યું છે આપણે કે પ્રવાહની દિશા છે એ બદલાય છે ઓલામાં પ્રવાહની દિશા ન બદલાય એકની એક દિશાની અંદર પ્રવાહ વહે તો એકની એક દિશાની અંદર પ્રવાહ વહે એટલે એને એક દિશ પ્રવાહ કહેવાય એક દિશ પ્રવાહ ઉત્પન્ન કરતું જનરેટર છે એને એસીની બદલે ડીસી જનરેટર કહેવામાં આવે છે એની સિદ્ધાંતનો આ જ રે એની રચનાની આ જ રે પણ રચનાની અંદર એક જ રિંગ આવે અને બે બ્રશની બદલે એક જ બ્રશ આવે એની અંદર ઓલી જેમ વિદ્યુત મોટરમાં પી અને ક્યુ અર્ધવર્તુળ આકાર રિંગ હતી એવી જ રીતે એની અંદર આવે રચના એટલે ઈ ડીસી જનરેટર અને આ છે એ એસી જનરેટર તો અહીંયા આગળ એસી જનરેટરની અંદર સામે આપણે દોરી એવી એક આકૃતિ દોરવાની ત્યાર પછી એનો સિદ્ધાંત એની રચના એની કાર્ય પદ્ધતિ ઉપયોગ આપણે પહેલા કહી દીધા કે લાઇટ જાય એવી કોઈ પણ કન્ડિશનની અંદર ઘરની અંદર હોસ્પિટલની અંદર વર્ગખંડમાં ત્યાર પછી સિનેમા ઘરમાં પછી નાટ્યગૃહમાં કે ઇમરજન્સી સર્વિસીસ પૂરી પાડતી કોઈ પણ જગ્યાએ જનરેટર છે એ
બહુ ઉપયોગી સાધન ગણાય છે. એટલે વિદ્યુત ઉત્પન્ન કરતું હાલનું એક બહુ સરસ મજાનું સાધન છે. જુદા જુદા પ્રકારના ઘણા બધા જનરેટરો આજની તારીખે મળે છે. બરાબર, આપણે રથયાત્રા હોય ત્યારે રાતના સમયે કોઈ નીકળા હોય તો રથયાત્રાની આગળ એક ટ્રકની અંદર ગ્રીન કલરનું મોટું જે ફેરવતા હોય છે એ જનરેટર હોય છે. નવરાત્રિના મોટા મહોત્સવ ઉજવાતા હોય તો ત્યાં આગળ એ ઓચિંતી લાઇટ જવાને કારણે જનરેટરની વ્યવસ્થા અગાઉથી ગોઠવવામાં આવે છે. આપણા દેશની અંદર આ જનરેટર છે એ ખૂબ જ અગત્યની વસ્તુ ગણવામાં આવે છે અને આપણા માટે ચાર માર્કનો પ્રશ્ન ગણવામાં આવે છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણનો સિદ્ધાંત છે, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર છે અને આપણે એકવાર સમજી જઈએ તો પછી આપણી હાથે આપણે લખી શકીએ છીએ. બરોબર, આમાં કાંઈ છે નહીં. અગાઉના સિદ્ધાંત જેવું જ છે કે વાહક તારનું ગૂંચળું છે, પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં એને ફેરવવામાં આવે છે અને પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં ફેરવો એટલે એની બાજુમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. આમાં કોઈ વસ્તુ નવી નથી. બરોબર, ખાલી અમુક શબ્દો છે એ આવવા જોઈએ કે કઈ દિશામાં ફરે છે, કઈ દિશામાં પ્રવાહ ઉત્પન્ન થાય છે, અડધા પરિભ્રમણ બાદ શું થાય છે અને પછી પ્રવાહની દિશા કેવી રીતે બદલાય છે. બસ આટલી વસ્તુ કહી દઈએ એટલે જનરેટર છે એ એકદમ સરળ અને સીધી રચના ધરાવતો ચાર માર્ક આપતો એક પ્રશ્ન છે. તો હવે આપણે વિદ્યુત પ્રવાહના પ્રકાર વિશે સમજીએ. હવે એક નાનો એવો પ્રશ્ન આવે છે, એ પ્રશ્ન છે એ તફાવત સ્વરૂપે આપણને પૂછે છે અને ટૂંકમાં સ્વરૂપે પણ પૂછે છે. પ્રવાહના બે તફાવત છે, એક પ્રવાહ છે એને એસી પ્રવાહ કહેવામાં આવે છે, એક પ્રવાહ છે એને ડીસી પ્રવાહ કહેવામાં આવે છે. આપણે જોઈ લઈએ કે એ તફાવત કેવો છે. હમણાં આપણે વાત કરી એ મુજબ તે એક પ્રવાહ છે એ ડીસી પ્રવાહ, ડીસી પ્રવાહ કે જેને ડાયરેક્ટ કરંટ તરીકે ઓળખવામાં આવે છે અને એક પ્રવાહ છે એ એસી પ્રવાહ. તો આ ડીસી પ્રવાહ અને એસી પ્રવાહ એની વચ્ચેના તફાવત છે એ પરીક્ષાની અંદર ઘણી વાર પૂછાય છે અથવા તો પ્રવાહોના પ્રકાર એમ કરીને પ્રશ્ન પણ પૂછાય છે. તો પેલું તો એનું નામ કહી દેવાનું કે ડીસી પ્રવાહ છે એને ડાયરેક્ટ કરંટ તરીકે ઓળખવામાં આવે છે, ડાયરેક્ટ કરંટ. ડાયરેક્ટ કરંટ એટલે એને એક દિશ પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે કે એક જ દિશાની અંદર વહે એટલે એક દિશ પ્રવાહ. ત્યાર પછી બીજા નંબરની અંદર બીજો મુદ્દો એનો લખી કે કોઈ પણ સેલ અથવા કોઈ પણ બેટરી દ્વારા મળતો પ્રવાહ છે એ એક જ દિશામાં હોય છે. કોઈ પણ સેલ અથવા તો કોઈ પણ બેટરી, પછી મોબાઈલની બેટરી એમાં આવી ગઈ, કોઈ પણ સેલ અથવા બેટરી દ્વારા કોઈ પણ સેલ કે બેટરી દ્વારા મળતો પ્રવાહ એક જ દિશાની અંદર હોય છે, એક જ દિશામાં હોય છે. આપણને ખબર છે એમાં એક ધન છેડો હોય અને એક ઋણ છેડો હોય, એટલે એક જ દિશાની અંદર એ વહે, ધનથી શરૂ કરી અને ઋણ સુધી વહેતો હોય છે. નાનામાં નાના ઘડિયાળના બટન સેલથી શરૂ કરી અને વાહનો બસ ને ટ્રકની અંદર આવતી આવડી મોટી મોટી બેટરી હોય ત્યાં સુધીનો બધો જે પ્રવાહ ઉત્પન્ન કરતું સાધન છે એ ડીસી પ્રવાહ છે. એટલે બેટરી દ્વારા ઉત્પન્ન થતો બધો પ્રવાહ ડીસી પ્રવાહ કહેવાય છે. એની અંદર મૂલ્ય છે અને દિશા છે એ સમયની સાથે બદલાતા નથી. તેનું મૂલ્ય જેટલું મૂલ્ય હોય એ મૂલ્ય અને દિશા એ સમય સાથે બદલાતા નથી, એક જ સરખા રહે છે. મૂલ્ય અને દિશા સમયની સાથે બદલાય નહીં અને બદલાય નહીં એટલે જેને એક દિશ કહેવામાં આવે છે. ત્યાર પછી એની એક ખામી છે કે બેટરી જ્યારે વપરાશમાં હોય, બરોબર, કોઈ પણ બેટરી છે એ જ્યારે વપરાશમાં હોય એટલે કે જ્યારે એનો વપરાશ ચાલુ હોય ત્યારે શું થાય છે તો કે ઉર્જા વપરાય છે. ઉર્જા વપરાય એટલે સમય સાથે ઉર્જા વપરાવાથી વોલ્ટેજ ઘટે. શું થાય? સમય સાથે ઉર્જા છે એ વપરાય અને સમય સાથે ઉર્જા વપરાવાથી વોલ્ટેજ ઘટે છે.
वोल्टेज घटे, वोल्टेज घटे એટલે આપણે કહીએ કે હવે બેટરી લો થઈ ગઈ છે એવું આપણે સાંભળ્યું હોય. રિમોટ છે એની અંદર બેટરી હોય તો એ કામ કરતી બંધ થઈ જાય, વળી રિમોટને આમ ઠપકારવું પડે, ઠપકારી એટલે પછી ચાલુ થાય. ઘડિયાળ હોય બંધ થઈ જાય તો ઠપકારવી પડે પછી ચાલુ થાય. તો એમાં શું થાય તો કે ઉર્જા છે એ વપરાય, ઉર્જા વપરાય એટલે વોલ્ટેજ ઘટે છે, અને વોલ્ટેજ ઘટે તેથી પ્રવાહ પણ ઘટે છે. વોલ્ટેજ ઘટવાથી શું થાય, વોલ્ટેજ ઘટવાથી તેની અંદરનો જે વિદ્યુત પ્રવાહ છે એ પ્રવાહ પણ ઘટે છે. વોલ્ટેજ ઘટવાથી પ્રવાહ છે એ પ્રવાહ પણ ઘટે છે, એટલે આવું એની અંદર જોવા મળે છે કે પ્રવાહ છે એ પણ ઘટે છે. ત્યાર પછી કયા કયા સાધનોમાં એ વપરાય છે એ પહેલા આપણે એક બીજી વસ્તુ લઈ લઈએ કે એને દૂરના અંતર સુધી લઈ જવામાં આવે તો ઉર્જાનો વ્યય થાય, અને દૂરના અંતર સુધી લઈ જવામાં આવે બરોબર તો ઉર્જાનો વ્યય થાય છે. કેવી રીતે વ્યય થાય, તો કે ઉર્જાનો વ્યય એટલે શું, તો કે ઉર્જા છે એ પૂરેપૂરી મળે નહીં. તમે જોવો તો સેલથી ચાલતા કોઈ પણ યંત્ર છે એની સર્કિટ નાની એવી જ હોય, જેમ કે રિમોટ હોય તો રિમોટમાં એટલામાં એટલામાં કામ કરવાનું હોય, ધન હોય ઋણ હોય બે બેટરી ભરવી દો એટલે એટલામાં એટલે એની સર્કિટ નાની એવી હોય બરોબર. ત્યાર પછી ઘડિયાળ જોવો તો ઘડિયાળની અંદર એની ડબ્બી પાછળ દિવાલ ઘડિયાળ હોય તાવડી કેવી હોય, ત્યાંથી ત્યાંથી બે છેડા કનેક્ટ કરી દીધા હોય એ ચાલે. ગીઝર જોવો તેમાં બે સેલ આવે તો એની અંદર એ સર્કિટ ને એને જ હોય, એટલી નાની એવી સર્કિટ જ આવે, દૂરના અંતર સુધી ક્યાંય લઈ જવામાં આવતો નથી. ઇવન સોલાર પેનલ છે એની અંદર ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ એ પણ ડીસી પ્રવાહ હોય છે, એટલે સોલાર પેનલ છે એનો પ્રવાહ આપણે ઉપયોગ કરી શકતા નથી. એટલે સોલાર પેનલની બાજુમાં નાનું એવું બોક્સ મૂકે કન્વર્ટર, એ કન્વર્ટર છે એ ડીસીનું એસીમાં કન્વર્ટ કરી નાખે અને પછી એ વસ્તુ છે એ ચાલે છે, અથવા તો એ ઉર્જા એ પ્રવાહનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. વર્ષો પહેલા એવું હતું કે અલંગમાંથી કોઈ પણ લાવેલી વસ્તુ છે એ આપણા ઘરમાં ચાલે નહીં, જેમ કે એનો લેમ્પ લઈ આવ્યો, એનું ફ્રીજ લઈ આવ્યો, એનું ટીવી લઈ આવ્યો હોય તો આપણા ઘરમાં ન ચાલે. કેમ, તો કે એ વખતે અલંગની જે સ્ટીમરો હતી એની અંદર ડીસી પ્રવાહ, ડીસી જનરેટર રાખતા, એટલે ડીસી જનરેટર ઉપર ઓપરેટ કરતા તમામ સાધનો એમાં હોય. આપણા ઘરની અંદર પ્રવાહ આવતો એસી, એટલે ડીસીની સર્કિટવાળી કોઈ પણ વસ્તુ છે કે કોઈ પણ ઉપકરણ છે એસી પ્રવાહમાં ચાલી શકે નહીં, એટલે એની સર્કિટ થોડી ચેન્જ કરવી પડે તો ડીસીનું એસીમાં રૂપાંતર થાય તો પછી ચાલી શકે. એટલે દૂરના અંતર સુધી કોઈ પણ લઈ જવામાં આવે તો એનો વ્યય થાય બરોબર. જેમ કે આ એસી પ્રવાહ છે તો એસી પ્રવાહ ઉત્પન્ન ઠેઠ ધુવારણમાં થાય, આપણે પીજીવીસીએલ કંપની છે એ ઠેઠ ધુવારણથી ખરીદે છે, ધુવારણથી 173 કિલોમીટર સુધી અહીંયા આગળ લાવે તો એની અંદર વ્યય ઓછામાં ઓછો થાય છે. જયારે આની અંદર સૌથી વધુ વ્યય થાય જો એટલો આની અંદર ઉત્પન્ન કરે તો આ ત્યાંથી અહીંયા સુધી પહોંચી શકે નહીં, રસ્તામાં બધો વ્યય થઈ જાય છે. એટલે આ એનો મોટામાં મોટો ડ્રોબેક છે કે નાની સર્કિટોમાં ચાલે, અને એના કરતા મોટો ડ્રોબેક એ છે કે એનું ઉત્પાદન મોંઘું છે, એનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન મોંઘું છે. કેમ, કે ઉત્પાદન મોંઘું એટલા માટે છે 1.5 વોલ્ટની બેટરી હોય તો 1.5 વોલ્ટની બેટરી છે એનો ભાવ છે એ 17 થી 18 રૂપિયા હોય છે, અને એની અંદર આપણે જોઈએ આ બેટરી છે બરોબર, તો આ બેટરી છે એની અંદર આપણે જોઈએ તો અહીંયા આગળ એનો ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ હોય છે બરોબર, એટલે ધન થી ઋણ વચ્ચે આ જોડવામાં આવે છે, અને અહીંયા તમે વાંચો તો અહીંયા 17 રૂપિયા 50 પૈસા જેટલી એની કિંમત છે, અને વોલ્ટેજ અહીંયા દેખાય છે 1.5 વોલ્ટ છે એ રાખેલા હોય છે ખાલી. હવે વિચાર કરો 1.5 વોલ્ટની બેટરી છે, 1.5 વોલ્ટની બેટરી ને આપણી પાસેથી 18 રૂપિયા લે છે, એટલે આ છે એ ડીસી પ્રવાહ. આ ડીસી પ્રવાહ કોઈ પણ પ્રકારની બેટરી છે એ ડીસી પ્રવાહ. હવે એસી પ્રવાહની વાત કરીએ તો આ તફાવત છે એટલે આપણને ખબર છે આના કરતા બધું ઊંધું, આ ડાયરેક્ટ છે તો આ ઓલ્ટરનેટિવ છે, ઓલ્ટરનેટિવ કરંટ છે, ઓલ્ટરનેટિવ કરંટ એટલે એને ઉલટ સુલટ પ્રવાહ અથવા પ્રત્યાવર્તી પ્રવાહ બે નામ છે, એક નામ દેશી નામ છે ઉલટ સુલટ
अथवा बीजू नाम छे एनो प्रत्यावर्ती। हमणा आपणे जनरेटर वखते जोयुं એટલે આ બે નામ છે। ત્યાર પછી એ ક્યાંથી મળે છે બરોબર, તો એ હંમેશા એસી જનરેટરમાંથી જ મળે છે। ક્યાંથી મળે છે? એસી જનરેટર એના દ્વારા જે ઉત્પન્ન થાય છે, બીજે ક્યાંયથી ઉત્પન્ન થઈ શકતો નથી બરોબર। અને બંને દિશાની અંદર એની અંદર શું હોય છે, અહીંયા એમ લખ્યું છે એક જ દિશામાં વહે છે, તો અહીંયા આગળ એક સેકન્ડમાં, એક સેકન્ડ જેટલા સમયમાં 100 વખત દિશા બદલે છે। એક સેકન્ડ જેટલા સમયમાં 100 વખત એ દિશા બદલે, એટલે એને ઉલટ સુલટ પ્રવાહ કીધો। અને 100 વખત દિશા બદલે એટલે એની આવૃત્તિ છે એ 50 હર્ટ્ઝ ની કહેવાય। આવૃત્તિ છે એ 50 હર્ટ્ઝ, આવૃત્તિનો એકમ છે હર્ટ્ઝ, એટલે 50 હર્ટ્ઝ ની આવૃત્તિ છે એ કહેવામાં આવે છે। કેમ? તો કે એક સેકન્ડમાં 100 વખત એ દિશા બદલે છે, એટલે મૂલ્ય અને દિશા સમયની સાથે આની અંદર બદલાય છે। એટલે એ આપણે લખવાનું કે મૂલ્ય અને દિશા એની સમયની સાથે બદલાય છે। અહીંયા આપણે લખો બદલાતું નથી, અહીંયા આગળ બદલાય છે। ત્યાર પછી બીજું કે અહીંયા આગળ જયારે વપરાય એટલે વોલ્ટેજ ઘટે છે, તો અહીંયા આગળ વોલ્ટેજ ઘટતા નથી બરોબર। એ વપરાવાથી એનો જે વોલ્ટેજ છે એ ઘટતા નથી, અને વોલ્ટેજ ઘટતા નથી અને તેથી પ્રવાહ પણ ઘટતો નથી। એટલે પ્રવાહ છે એ એક ધારો મળે આપણને બરોબર, પ્રવાહ છે એ ઘટતો નથી। જો ઘટી જાય તો પંખો છે એ લાંબા સમય પછી ધીમો થઈ જાય, પણ એવું થતું નથી, એટલે વોલ્ટેજ ઘટે નહીં। દૂરના અંતર સુધી લાવતા વ્યય થાય છે, તો આમાં દૂરના અંતર સુધી લઈ જતા વ્યય થતો નથી, વ્યય થતો નથી। આખું લખવાનું વાક્ય, દૂરના અંતર સુધી લઈ જવામાં જાજો એટલે કે વધુ પ્રમાણમાં વ્યય થતો નથી, થાય પણ એકદમ માઇનોર વ્યય થાય। ત્યાર પછીનું, અહીંયા ઉત્પાદન ખૂબ જ મોંઘું છે, તો અહીંયા આગળ એનું ઉત્પાદન છે એ સસ્તું છે, ઉત્પાદન એકદમ સસ્તું છે અને સરળતાથી થાય છે। ઉત્પાદન સસ્તું છે અને સરળતાથી થાય છે। આનું ઉત્પાદન આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણથી કર્યું, યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, આની અંદર ઉત્પાદન કરવું હોય બરોબર, તો આની અંદર ઉત્પાદન છે એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે। ઉર્જા કઈ વપરાય છે? તો કે રાસાયણિક ઉર્જા વપરાય, એટલે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર એની અંદર થાય છે, આની અંદર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે। આપણે ઉત્પાદનની વાત કરીએ તો આની અંદર આપણે જોયું બરોબર કે એની અંદર 1.5 વોલ્ટ હોય, 1.5 વોલ્ટ, 1.5 વોલ્ટની કિંમત લખી છે એને 17 રૂપિયા 50 પૈસા, હમણાં તમને બતાવ્યું 17 રૂપિયા 50 પૈસાની કિંમત એને લખી છે બરોબર, કેટલું મોંઘું પડે આપણે જોઈએ। અને આ છે એ આપણને PGVCL કંપની છે બરોબર, એ 220 થી 240 વોલ્ટ આપે છે, 220 થી 240 વોલ્ટ આપે છે। અને આપણે એક યુનિટ છે, તમે લાઇટ આવે ત્યારે બિલ છે એનો ભાગાકાર કરી જોજો, એક યુનિટ આપણને 6 થી 7 રૂપિયે એવરેજ પડે છે, 6 થી 7 રૂપિયે એક યુનિટ પડે છે। હવે વિચાર કરો, 17 રૂપિયા 50 પૈસામાં 1.5 વોલ્ટ મળે, એટલું 220 થી 240 વોલ્ટ, એટલે આટલો બધો ઊંચું દબાણ છે તો પ્રવાહ કેટલો જોરદાર આવતો હશે બરોબર, અને એ આપણને 6 થી 7 રૂપિયે, એટલે અહીંયા જ ખબર પડી જાય કે ઉત્પાદન મોંઘું છે, આનું ઉત્પાદન સસ્તું છે, સરળતાથી પ્રાપ્ત થાય છે। દરેક ઘરના જે ઉપકરણો હોય, ઘરના જેટલા ઉપકરણો હોય, ઘરેલું ઉપકરણો, ફેક્ટરીના ઉપકરણો, એ બધા એસી પ્રવાહથી ચાલે છે, તફાવતનો મુદ્દો છે બરોબર। અને અહીંયા જે વાત કરી, ઘડિયાળ છે, લેપટોપ છે, કેલ્ક્યુલેટર છે, એ બધી વસ્તુ છે એ ડીસી પ્રવાહથી ચાલે છે। વાહનોની અંદર જે બેટરી હોય એ વાહનો પણ ડીસી પ્રવાહથી ચાલે છે બરોબર, ઇલેક્ટ્રિક વાહન એ ખરા, અને જે બાઇકમાં આપણે બેટરી હોય, મોટર કારની અંદર બેટરી હોય, ટ્રકની અંદર બેટરી હોય, બધી બેટરી વાળું જેટલી વસ્તુ હોય, ઘડિયાળથી માંડીને બધું, એ
डीसी प्रवाह अने घरनी अंदर ने उपकरण बहारनी अंदर बधे उपकरण जे होय छे बधा एसी प्रवाहमां चाले छे। तो आटला मुद्दा तफावत ना आपणे एसी प्रवाह अने डीसी प्रवाहनी अंदर लखी शकीए। तो आजना लेक्चर में आपणे आटला सुधी टकी, हवे पछी नेक्स्ट लेक्चर नी अंदर आपणे जोशुं। Of machines. An AC generator is used to generate electricity at various power stations like thermal power stations, nuclear power stations, and hydroelectric power stations. However, an AC generator can also be seen at home, which is used during power outages to keep the appliances like fan, refrigerator, etc. working until power is restored. Let us understand how an AC generator produces electricity. An AC generator is a device used to convert mechanical energy into electrical energy. It was originally designed by a famous physicist, Nikola Tesla. Working of an AC generator is based on the principle of electromagnetic induction. According to this principle, a change in flux linked to a coil induces an electric current in the coil. The direction of the induced current in the coil can be given by Fleming's right-hand rule. Lenz's law can also be used to find the direction of current in the coil. Let us now see the construction of an AC generator. An AC generator consists of field magnets, an armature, two slip rings, and two carbon brushes. The poles of field magnets are concave and cylindrical in shape, and therefore produce a radial magnetic field. Armature is a soft iron core on which a coil having a large number of turns of copper wire is wrapped. The two ends of armature are attached with two slip rings. These rings rotate with the coil. The slip rings are made of metals and are insulated from each other. Two brushes are made of carbon. One end of each brush is in contact with rotating slip rings and other end is connected to an outer circuit. A galvanometer is connected in the outer circuit to show the deflection due to the current induced in the armature. When coil is rotated between the pole pieces, a current is induced in the coil. The induced current is shown by the deflection in the galvanometer. The two-way deflection in the galvanometer shows that the induced current is alternating. Now let's see the working of an AC generator. The armature keeps on changing its relative position with respect to the magnetic field as it rotates about an axis perpendicular to the field. Therefore, the flux linked with the coil keeps on changing with time. As a result, an EMF is induced. This in turn induces an electric current in the coil as the two ends of armature are connected to an external circuit. An electric current starts flowing through it. The current is detected by the galvanometer connected in the external circuit. Due to change in the relative position of the armature coil, the direction of the current flowing in each arm of the armature coil keeps on changing, and hence the current so obtained is alternating current. To understand the generation of alternating current more clearly, let us mark one arm of the armature as green and the other as pink. As per the Fleming's right-hand rule, the direction of current in the arm marked as green is outward and in the arm marked pink is inward. After rotating half turn in anti-clockwise direction, the direction of current in green arm becomes inward and that in the pink arm becomes outward. Thus, after every half turn, the direction of current changes. And as a result, alternating current is generated. If we plot a graph between the induced EMF and time, we will observe that the induced EMF shows sinusoidal behavior. It can be seen from the graph that the direction of the current keeps on changing with time. In this module, you will learn about an AC generator. An AC generator is an electric generator that converts mechanical energy to electrical energy in the form of an alternating EMF or alternating current. Working principle of an AC generator. An AC generator works on the principle of electromagnetic induction. In electromagnetic induction, when there is a relative motion between a coil and a magnetic field, an electric current or EMF is induced in the coil. Parts of an AC generator. An AC generator has an armature ABCD. It is a rectangular coil with many turns wound around a soft iron core. A shaft
It can be rotated rapidly. A field magnet, it may be a strong permanent magnet with concave poles. Two slip rings S1 and S2. These are connected to the armature and thus rotate with it. Two brushes B1 and B2. They provide electrical contact with the slip rings and a load, which may be a galvanometer as shown. Working of an AC generator. When the armature rotates between the poles of the field magnet, the magnetic flux linked with the armature changes continuously. As a result, an EMF is induced in the armature. This in turn produces an electric current through the armature and the galvanometer and through the slip rings and the brushes. Note that the galvanometer needle swings between the negative and positive values. This means that an alternating current is flowing through the galvanometer. Direction of induced current. Initially, the armature ABCD is vertical with its arm AB up and CD down. The direction of magnetic field is from left to right. As the armature undergoes a half rotation clockwise, arm AB moves down while arm CD moves up. According to Fleming's right-hand rule, the current will flow in the direction DCBA. So, the current will flow from B1 to B2 through the galvanometer. Now, during the next half rotation, arm AB moves up while arm CD moves down. Again, by Fleming's right-hand rule, current will flow in the direction ABCD, that is, from B2 to B1 through the galvanometer. Thus, the induced current changes its direction every half rotation. Graphical representation of induced EMF. Suppose the armature takes t seconds to complete one rotation clockwise. At time t is equal to 0 second, the armature ABCD is vertical with arm AB up and arm CD down. At this position, when the armature rotates, the rate of change of magnetic flux is momentarily zero. Hence, the induced EMF at this position is zero. During the first quarter rotation, the induced EMF increases. Then, at time t upon 4 seconds, the armature becomes horizontal. At this position, the rate of change of magnetic flux momentarily attains the maximum value. Therefore, the induced EMF at this position is maximum. During the second quarter rotation, the induced EMF decreases. Then, at time t upon 2, the armature again becomes vertical and therefore the induced EMF is zero. During the third quarter rotation, the induced EMF increases but has an opposite polarity as compared to that of the first half rotation. At time 3t upon 4 seconds, the induced EMF attains its maximum negative value. During the fourth quarter rotation, the induced EMF decreases and becomes zero momentarily at time t seconds, as the armature